નમસ્કાર ફ્રેન્ડ્સ, કેમ છો? હવે લાસ્ટ ટાઈમ આપણે ત્રીજા પાર્ટમાં ચોથી એક્ટિવિટી પણ કમ્પ્લીટ કરી હતી, રાઈટ? એમાં જોયું હતું આગળની જે એક્ટિવિટી કરી એમાં લેટર પણ આવે છે ત્રીજી એક્ટિવિટીમાં, બરાબર? ટીના નામની છોકરી જે છે લેટર લખે છે એની બહેનપણીને, અને પછી એ બધી માહિતી મેળવે છે. ટીના નામની છોકરી બે ફેર જુએ છે, બે મેળાની મુલાકાત લે છે. એક તો વિલેજ ફેર હોય છે અને બીજો ટ્રેડ ફેર હોય છે, બરાબર? તો હવે પાંચમી એક્ટિવિટીમાં આપણે એ પત્રમાંથી જે વિલેજ ફેરની માહિતી છે અને ટ્રેડ ફેરની માહિતી છે એ બંને માહિતીને આપણે અલગ પાડવાની છે. અને કેટલીક બાબતો એવી હતી કે જે બંનેની અંદર હતી એ બાબતોને પણ અલગ પાડવાની છે. ઓકે, તો આપણે નોટબુકની અંદર આ રીતે કોલમ જે આપેલા છે તમારી ટેક્સ્ટબુકમાં એ જ પ્રમાણે જોઈ લઈએ, બરાબર? પહેલી માહિતી આપણે વિલેજ ફેરની અંદર એટલે કે ગામડાની અંદર જે મેળો હતો એની જોઈએ. એમાં એક વસ્તુ હતી, ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. વિલેજ ફેર એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગામડાની અંદર, બરાબર? ધેર વર મેની શોપ્સ ઓફ ટોઈઝ, સ્વીટ્સ એન્ડ હાઉસહોલ્ડ આઇટમ્સ. ગામડાનો જે મેળો હતો એની અંદર રમકડાની દુકાન હતી, મીઠાઈની દુકાન હતી અને ઘરવકરીની વસ્તુઓની દુકાન પણ હતી, બરાબર? એના પછી ત્રીજી વસ્તુ આપણે એમાં જોયું હતું કે ધ શોપ્સ વર લુક્ડ આફ્ટર બાય ધ શોપકીપર. ગામડાના મેળાની અંદર જે દુકાનો હતી, બરાબર, હાટડીઓ હોય એ બધાનું દેખરેખ જે તે શોપકીપર દ્વારા એટલે કે દુકાનદાર દ્વારા થતું હતું. અને ચોથો મુદ્દો આપણે જોયો હતો કે ધેર વોઝ અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ જગલર, બરાબર? તો ત્યાં આગળ મેરી ગો રાઉન્ડ પણ હતું, જાયન્ટ વ્હીલ પણ હતું અને જગલર એટલે કે જાદુગર પણ હતો. તો આટલી માહિતી આપણે વિલેજ ફેરની અંદર જોઈ હતી, બરાબર? હવે આપણે બીજી માહિતી નોંધીએ. મિત્રો, તમારે તમારી નોટબુકમાં ખાના પાડીને લખવું હોય તો ખાના પાડીને લખજો, અને આ રીતે સળંગ લખવું હોય તો પણ ચાલશે. ટ્રેડ ફેરની અંદર જોવા મળતું હતું એ શું હતું? ઇટ ઇઝ હેલ્ડ ઇન ધ સિટી, બરાબર? વેપાર મેળો ક્યાં હતો? શહેરની અંદર હતો. ત્યાર પછી બીજો મુદ્દો અંદર જોવા મળ્યો હતો આપણને કે ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, બરાબર? ઘણી બધી દુકાનો હતી અને એની અંદર ઇલેક્ટ્રોનિકની આઇટમો બધી બહુ હતી, અને એમાં ફ્રીજ અને વોશિંગ મશીન પણ આપણને જોવા મળ્યું હતું, બરાબર? એના પછી ધ સ્ટોલ્સ વર લુક્ડ આફ્ટર બાય ધ સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સમેન. જે દુકાનો હતી, જે સ્ટોલ હતા, એ સ્ટોલની અંદર જે વેચાણ કરવાવાળા વ્યક્તિઓ હતા એ સેલ્સ ગર્લ્સ અને સેલ્સમેન હતા, બરાબર? અને ચોથું વસ્તુ હતું કે ધેર વર ફાસ્ટફૂડ સ્ટોલ્સ, જે આપણને ગામડાના મેળામાં જોવા મળતું ન હતું. આ બધું સિટીના મેળાની અંદર જોવા મળે, બરાબર? એના પછી હવે બંનેની અંદર જોવા મળતી હોય એવી કોમન વસ્તુ શું હતી? એ વસ્તુ માટે હતું, ધેર વોઝ અ બિગ ક્રાઉડ એન્ડ અ લોટ ઓફ નોઇઝ, બરાબર? ગામડાનો મેળો હોય કે શહેરનો મેળો હોય, બંને મેળાની અંદર ક્રાઉડ એટલે કે લોકોના ટોળે ટોળા તો હતા જ, બરાબર? એના પછી બીજું શું હતું કે ધેર વર શોપ્સ સ્ટોલ્સ સેલિંગ વેરિયસ થિંગ્સ. ગામડાનો મેળો હોય કે શહેરનો મેળો હોય, બંનેમાં દુકાનો તો હોય જ, અને આ દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ વેચાતી હોય. આ એક કોમન વસ્તુ બંને મેળાની અંદર આપણને જોવા મળી હતી, બરાબર? તો આ રીતે તમારે પાંચમી એક્ટિવિટીની અંદરનો પહેલો પાર્ટ છે એમાં આ રીતે બધું નોંધવાનું છે. હવે અહીંયા આગળ જે માહિતી આપણે આ ત્રણ પાર્ટની અંદર જોઈ એ જ માહિતીને અહીંયા લખ્યું છે એની પાંચમી એક્ટિવિટીની એક બીજો પાર્ટ છે, એમાં લખ્યું છે સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 5 એબોવ. ઉપર જે છે એનો અભ્યાસ કરવાનો. ધ ટુ ફેર્સ હેવ સમ થિંગ્સ સિમિલર. બંને મેળાની અંદર કેટલીક બાબત સરખી છે એન્ડ સમ ડિફરન્ટ, અને કેટલીક બાબત જુદી છે.
राइट अ पेरेग्राफ અને એના માટે તમારે પેરેગ્રાફ લખવાનો છે બરાબર આપણે પોઈન્ટ વાઇઝ જે વસ્તુ લખી એને પેરેગ્રાફ લખવાનો છે પણ કઈ રીતે લખવાય છે સો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ ધ વર્ડ્સ લાઈક એન્ડ ઓલસો અને ટુ આ ટી ડબલ ઓ ટુ નો મતલબ શું થાય પણ બરાબર સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ બરાબર તો ડિફરન્ટ એટલે જુદી વસ્તુ હોય તો બટ દ્વારા ટૂંકમાં કહેવાનો ભાવ શું છે કે વાક્યોની અંદર એન્ડ ઓર બટ ઓલ્સો અને ટુનો ઉપયોગ કરીને આપણે વાક્યોને બનાવવાના છે જે ઉપરની માહિતી આપેલી છે એના આધારે બરાબર ચલો આપણે બનાવતા જઈએ વાક્યો અ વિલેજ ફેર હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ જો અહીંયા એન્ડ આવ્યું એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ ગામડાના મેળાની અંદર ઘણા લોકો હતા અને ત્યાં ઘણો અવાજ થતો હતો અ ટ્રેડ ફેર ઓલ્સો હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ અને ટ્રેડ ફેરની અંદર પણ ઘણા બધા લોકો હતા અને ત્યાં પણ ઘણો અવાજ હતો નોઇઝ ટુ ત્યાં પણ માટે થઈને ટી ડબલ ઓ ટુ વાપર્યું બરાબર અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર હેવ સ્ટોલ્સ એન્ડ શોપ્સ સેલિંગ ડિફરન્ટ આઇટમ્સ વિલેજ ફેરમાં અને ટ્રેડ ફેરમાં ઘણા બધા સ્ટોલ્સ અને દુકાનો હતી અને એની અંદર જુદી જુદી વસ્તુઓ વેચાતી હતી બરાબર હવે જુદી બાબત શું હતી એના માટે બટથી લખવાનું છે અ વિલેજ ફેર ઇઝ હેલ્ડ ઇન વિલેજ બટ અ ટ્રેડ ફેર ઇઝ હેલ્ડ ઇન અ સિટી બરાબર તો જુદી બાબત છે એટલે કે વિરોધાભાસ દર્શાવવા માટે આપણે બટનો ઉપયોગ કરીએ છીએ અને સરખાપણું બતાવવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ એવું આપણે અહીંયા શીખવાનું છે ઓકે એના પછી આગળ શું લખ્યું છે તે પણ વાંચી લઈએ ઇન અ વિલેજ ફેર ધેર આર મેની શોપ સેલિંગ ટોઈઝ સ્વીટ્સ એન્ડ હાઉસહોલ્ડ થિંગ્સ બટ ઇન ટ્રેડ ફેર There are stalls selling electronic goods and things like fridge and washing machine. બરાબર તો ગામડાના મેળાની અંદર જુદી જુદી ઘરવકરીની વસ્તુઓ મળે રમકડાં મળે મીઠાઈ મળે પરંતુ ટ્રેડ ફેરની અંદર ઇલેક્ટ્રોનિકની સાધનો મળે સાથે સાથે ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ પણ મળતી હતી ક્લિયર ઇન અ વિલેજ ફેર The shops are looked after by the shopkeepers. But in a trade fair, the stalls are looked after by the sales girls and salesmen. બરાબર તો સેલ્સ ગર્લ અને સેલ્સમેન દ્વારા ટ્રેડ ફેર જે હતા એ ટ્રેડ ફેરની અંદર વેચાણ થતું હતું બરાબર પછી આગળ શું કહે છે તે જુઓ ધેર વોઝ અ મેરી ગો રાઉન્ડ અ જાયન્ટ વ્હીલ એન્ડ અ જગલર એટ ધ વિલેજ ફેર વિલેજ ફેરની અંદર મેરીગો રાઉન્ડ હતું જાયન્ટ વ્હીલ હતું અને સાથે સાથે શું હતું જગલર પણ આપણને વિલેજ ફેરમાં જોવા મળે છે બટ ધેર વર ઓનલી ફાસ્ટફૂડ સ્ટોલ્સ એટ ધ ટ્રેડ ફેર ટ્રેડ ફેરની અંદર ખાલી ફાસ્ટફૂડના સ્ટોલ જ જોવા મળતા હતા ક્લિયર તો આ રીતે આપણે એન્ડ બટ અને ટુનો ઉપયોગ અને ઓલ્સોનો ઉપયોગ આપણે જોયો ઓકે હવે આપણે છઠ્ઠી એક્ટિવિટી વિશે જોઈએ ચાલો મિત્રો હવે જોઈએ એક્ટિવિટી નંબર 6 આ એક્ટિવિટી નંબર 6માં જે એક્ટિવિટી કરવાની છે એના માટે તમારા પાસે બે કાર્ડનું નોલેજ હોવું જરૂરી છે કયા બે કાળ તો એક તો ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ મિત્રો મેં તમને ઓલરેડી કોને સબ્જેક્ટ કહેવાય કોને ઓબ્જેક્ટ કહેવાય કોને વર્બ કહેવાય આવી વસ્તુ શીખવાડેલી છે બરાબર સબ્જેક્ટ એટલે કરતા બરાબર હવે બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય એના માટે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે ક્રિયા ચાલી રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે અને એના માટેનું સૂત્ર શું છે કે સૌથી પહેલાં કર્તા લખવો પડે કર્તા લખ્યા પછી કોવર્બ તરીકે એમ ઇઝ કે આર લખવું પડે બરાબર
અને એના પછી વર્તમાન કૃદંત. આ વર્તમાન કૃદંત એટલે શું? ક્રિયાપદનું આઈએનજી વાળું, બરાબર. તો એમિઝર પ્લસ આઈએનજી કોઈ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે. અહીંયા આગળ તમે એના એક્ઝામ્પલ પણ જોઈ શકો છો. સંજય ઇઝ રીડિંગ નાવ, સંજય અત્યારે વાંચી રહ્યો છે. તો સંજયની વાંચવાની ક્રિયા અત્યારે ચાલુ છે, બરાબર. એવી રીતે આઈ એમ પ્લેઇંગ નાવ, હું અત્યારે રમી રહ્યો છું. ધે આર ટોકિંગ નાવ, તેઓ અત્યારે વાતો કરી રહ્યા છે, બરાબર. તો જે ક્રિયા હાલમાં અત્યારે ચાલુ હોય એવું દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ ત્યારે, જ્યારે ભૂતકાળમાં કોઈક અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે ચાલુ ભૂતકાળની વાક્યરચના કરવાની હોય તો કઈ રીતે લખાય? તો સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા લખવો પડે, ક્રિયા કરનાર વ્યક્તિને કર્તા કહેવાય. એના પછી તમારે કોવર્ક તરીકે ટુ બીનું ભૂતકાળનું રૂપ એટલે કે વોઝવર લખવું પડે, બરાબર. અને એના પછી વર્તમાન કૃદંત એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખવું પડે, બરાબર. સંજય વોઝ રીડિંગ યસ્ટરડે, ગઈકાલે સંજય વાંચતો હતો, બરાબર. તો વાળી વાક્યરચના આવે. આઈ વોઝ પ્લેઇંગ યસ્ટરડે, હું ગઈકાલે રમતો હતો. ધે વર ટોકિંગ યસ્ટરડે, તેઓ ગઈકાલે વાતો કરતા હતા. તો કહેવાનો ભાવાર્થ શું છે કે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળને તમારે એક્ટિવિટી 6માં આપેલી જે કંઈ પણ માહિતી છે એને આ પ્રકારના સૂત્ર પ્રમાણેની વાક્યરચનાથી લખવાના છે. ક્લિયર? ખ્યાલ આવશે તમને? ચાલો હવે આપણે વન બાય વન કઈ રીતે એક્ટિવિટી કરવાની છે જોઈ લઈએ. સરસ મજાનું એક ટાઈમ ટેબલ આપેલું છે. મનીષા નામની કોઈ છોકરી છે, એણે ગઈકાલે કઈ પ્રવૃત્તિ કરી હતી અને આજે કઈ પ્રવૃત્તિ કરી એના વિશે લખ્યું છે. જે પ્રવૃત્તિ ગઈકાલે કરી હતી એના માટે ચાલુ ભૂતકાળનું વાક્ય બનાવવું પડશે, અને જે પ્રવૃત્તિ આજે કરી હતી એના માટે ચાલુ વર્તમાનકાળનું વાક્ય બનાવવું, બરાબર. ચલો હવે નોંધમાં શું લખ્યું છે તે જોઈ લઈએ. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ સી વોઝ ડુઈંગ યસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ, બરાબર. મનીષા નામની કોઈ છોકરી છે, તે ગઈકાલે અને આજે સેમ સમયે સરખા જ સમયે શું કરી રહી હતી તેના વિશે લખી રહી છે, કમ્પેર કરી રહી છે, બરાબર. તો કેન યુ હેલ્પ હર, એવું અહીંયા આગળ પ્રશ્ન છે આપણો, બરાબર. 7 વાગે ગઈકાલે સી વોઝ રીડિંગ અ બુક અને આજે સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. 11 વાગે ડ્રો અ પિક્ચર અને અત્યારે 11 વાગે શું કરે છે? એટેન્ડિંગ અ પ્રેયર. 1:30 વાગે મેક પેપર બેગ, બરાબર. 1:30 વાગે ગઈકાલે એણે પેપર બેગ બનાવી હતી અને આજે શું છે? પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. ત્યાર પછી 6 વાગે ખોખો રમવા ગઈ હતી ગઈકાલે અને આજે એની મિત્રો સાથે વાત કરે છે. અને 7:30 વાગે એ મૂવી જોવા ગઈ હતી અને આજે શું કરે છે? ડુ હોમવર્ક. હવે આ વસ્તુને આપણે વાક્યોની અંદર કઈ રીતે લખવાનું છે એ જોઈ લઈએ. નાવ રી રાઇટ ધ સેન્ટેન્સ લાઈક ધીસ. યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. ટુડે એટ 7 AM સી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. ક્લિયર? ખ્યાલ આવશે? હવે મનીષા છે માટે આપણે કયું પ્રોનાઉન લીધું? સી લખ્યું, બરાબર. યસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ ડ્રોઈંગ અ પિક્ચર. ગઈકાલે 11 વાગે પિક્ચર જો ડ્રો કરતી હતી. ટુડે એટ 11 AM સી ઇઝ એટેન્ડિંગ પ્રેયર, બરાબર. યસ્ટરડે એટ 1:30 PM મનીષા વોઝ મેકિંગ અ પેપર બેગ. ટુડે એટ 1:38 PM સી ઇઝ પ્રેઝન્ટ ઇન હર ક્લાસ. યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખોખો. ટુડે એટ 6 PM સી ઇઝ ટોકિંગ ટુ હર ટુ અ ફ્રેન્ડ, બરાબર. નેક્સ્ટ છે
Yesterday at 7:30 p.m., Manisha was watching movie. Today at 7:30 p.m., she is doing her homework. ओके तो आ रीते तमारे गईकालनी क्रियाने चालू भूतकाळ द्वारा अने आजनी क्रियाने तमारे चालू वर्तमानना वाक्योनी रचना द्वारा दर्शावानी छे. ओके हवे जोईए आपणे एक्टिविटी नंबर 7. आ એક્ટિવિટી નંબર 7 ની અંદર એક સરસ મજાનો પત્ર લખવાનો છે અને આ પત્રની અંદર રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ તમારી મિત્રને એક સરસ મજાનો પત્ર લખો. ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ. બરાબર કોઈ એક જગ્યા વિશેની વાત કરવાની છે અને એ નીચેના પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને આપણે પત્ર લખવાનો છે. વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, તમે કઈ જગ્યા જોવા ગયા હતા. When did you go there? તમે ત્યાં ક્યારે ગયા હતા. How did you go there? તમે ત્યાં કેવી રીતે ગયા હતા. Who went with you? તમારી સાથે કોણ આવ્યું હતું. And what did you like and dislike? અને તમને એ જગ્યા વિશે શું ગમ્યું અને શું ન ગમ્યું. મિત્રો, આના માટે તમારે લેટર રાઇટિંગના જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને બરાબર ધ્યાનથી સમજવાના છે. પહેલાં આપણે એનું ફોર્મેટ સાઇઝ સમજી લઈએ અને ત્યાર પછી અહીંયા એક લેટર આપેલો છે એને પણ ધ્યાનથી જોઈ લઈએ. આ લેટરને સમજી લેવાનો છે અને પછી તમારે અહીંયા નડિયાદથી લખેલો છે, તમારે ભરૂચથી લખવાનો છે. બરાબર છે, તમારે તમારી મિત્રને લખવાનો છે. હવે જ્યારે પણ આપણે મિત્રને લખીએ તો સૌથી પહેલું શું લખાય છે કે જે જગ્યાએથી પત્ર લખનાર વ્યક્તિ હોય એનું એડ્રેસ, એની જગ્યાનું, એના સ્થળનું નામ. બરાબર, તો નડિયાદથી લખેલો પત્ર છે, ત્યાર પછી તારીખ લખેલી છે અને ત્યાર પછી સંબોધન. કહેવાનો ભાવ પહેલાં એડ્રેસ, પછી ડેટ અને પછી શું આવશે, સંબોધન આવશે. ક્લિયર, ખ્યાલ આવશે ને તમને. ઓકે, તો નડિયાદથી 12 જૂને 2013માં લખેલો પત્ર છે અને જતીન નામની વ્યક્તિને પત્ર લખવામાં આવ્યો છે. સંબોધન કોનું કરવામાં આવે છે કે જે વ્યક્તિને આપણે પત્ર લખતા હોઈએ એ આપણા મિત્ર માટે. અહીંયા આગળ આપણને મિત્રનું લખવાનું કીધું છે એટલે ડિયર જતીન, એટલે જે વ્યક્તિને આપણે પત્ર લખી રહ્યા છીએ એનું નામ અહીંયા લખ્યું છે. Thank you for your letter telling me about your visit to Mumbai. તારો પત્ર જે મને મુંબઈમાં તું ગયો હતો, મુંબઈ ગયો હતો અને તે જે વિઝિટ કરી ત્યાં મુલાકાત લીધી અને તે મને પત્ર લખ્યો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. આઈ એમ શ્યોર યુ હેડ અ ગુડ ટાઈમ. બહુ તારો પત્ર વાંચ્યા પછી મને રસપ્રદ લાગ્યું અને મને ખાતરી છે કે તારો એ સમય બહુ સારો સમય હશે. ડ્યુરિંગ સમર હોલિડેઝ આઈ વિઝિટેડ માય અંકલ એન્ડ આંટ ઇન પાટણ. ઉનાળાના વેકેશનમાં મેં મારા કાકા અને કાકીની પાટણ મુલાકાત લીધી. મતલબ કે હું મારા કાકા કાકીની ઘરે પાટણ ગયો હતો. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન વિચ ઇઝ ફેમસ ફોર ઇટ્સ પટોલાઝ. આ એક નાનકડું શહેર છે અને એ શહેર પટોળાઓ માટે, બરાબર, પાટણના પટોળા વિશે ખૂબ જ જાણીતું છે. આઈ વેન્ટ ટુ પાટણ વિથ માય ફેમિલી. હું મારા ફેમિલી સાથે પાટણ ગયો હતો. વી ટ્રાવેલ્ડ બાય કાર ફ્રોમ નડિયાદ ટુ પાટણ. અમે કાર દ્વારા નડિયાદથી પાટણ ગયા હતા. મિત્રો, અહીંયા જરૂરી નથી કે અહીંયા આગળ કાર જ લખો, તમે ટ્રેન દ્વારા પણ દર્શાવી શકો. મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે ભરૂચથી આ પત્ર લખવાનો છે એ રીતે લખવાનો છે. તમે અહીંયા કારની જગ્યાએ ટ્રેન આવી રીતે પણ લખી શકાય કે આઈ વેન્ટ ટુ પાટણ વિથ માય ફેમિલી, વી ટ્રાવેલ બાય અ ટ્રેન ફ્રોમ ભરૂચ ટુ પાટણ. બરાબર, આ રીતે પણ તમે લખી શકો. ચલો, એના પછી વી રીચ પાટણ ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરના સમયે પહોંચ્યા. હવે તમે બપોરના સમયે પહોંચ્યા તો બપોરના સમયે લખવાનું. ઓલમોસ્ટ ઓલ ધ શોપ્સ ઇન ધ મેઇન બજાર વર શટ. હવે ઉનાળાના વેકેશનમાં ગયા હતા એટલે ઉનાળાનું પણ વાક્ય તો લખવું પડે ને. એટલા માટે સામાન્ય રીતે શું હોય, દુકાનો બંધ જ હોય તો બપોરે
ને પહોંચ્યા ત્યારે બધી દુકાનો લગભગ બંધ હતી. ધેર વોઝ હાર્ડલી એની ટ્રાફિક. દુકાનો બંધ હોય એટલે ટ્રાફિક પણ ઓછો હોય. બીકોઝ ઓફ ધ હીટ, ગરમીના કારણે ટ્રાફિક પણ ઓછો હતો. વી રીચ માય અંકલ હાઉસ ઇન ગણપતિની પોળ. ગણપતિની પોળમાં અમે પહોંચ્યા, બરાબર. પાટણમાં જે કંઈ ઘરે જ્યાં રહેતા હશે એ પોળમાં રહેતા હશે, બરાબર. વિચ ઇઝ રાઇટ ઇન ધ મિડલ ઓફ ધ ટાઉન. ગણપતિની પોળ બરાબર ટાઉનની એટલે કે શહેરની મધ્યમાં આવેલી છે, બરાબર. ડ્યુરિંગ માય વિઝિટ ટુ પાટણ આઈ સો મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ લાઇક ધ રાણકી વાવ. ત્યાં આગળ મુલાકાત લીધી અને તે વખતે અમે રાણકી વાવ એ પણ જોયું, બરાબર. ધ સહસ્ત્રાલિંગ તલાવ, ત્યાં સહસ્ત્રાલિંગનું તલાવ પણ જોયું. ત્યાર પછી બીજું શું જોયું? ધીસ ટુ પ્લેસીસ આર સો બ્યુટિફુલ, બરાબર. આ બંને જગ્યા ખૂબ જ સુંદર હતી. માય અંકલ ઓલ્સો ટોલ્ડ અસ અબાઉટ ધ હિસ્ટ્રી ઓફ ધીસ પ્લેસીસ. આ બંને જગ્યાનો ઇતિહાસ શું છે અમારા અંકલે અમને કહ્યું. વી ઓલ્સો વિઝિટેડ ધ ફેમિલી વિચ મેક્સ ધ બ્યુટિફુલ પટોળાસ. આજે પણ ત્યાં પટોળા બનાવવાવાળા જે ફેમિલીઝ છે એમની પણ મુલાકાત અમે લીધી. આજે પણ પટોળા ત્યાં આગળ એટલા જ મોંઘા મળે છે, બરાબર. વિચ આર ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. આ પાટણના પટોળા આખા વર્લ્ડની અંદર ખૂબ જ ફેમસ છે. કેમ ફેમસ છે? કદાચ મિત્રો તમને ખબર પણ હશે કે ત્યાંના જે પટોળા હોય છે એનું જે ટેક્સચર હોય છે એ બહુ જ અદ્ભુત હોય છે. અને આ પટોળા જ્યારે અંગ્રેજો આપણા દેશમાં હતા તે વખતે તો એવું કહેવાતું હતું કે ત્યાંના જે પટોળા હતા એની ગળી વાળવામાં આવે ને તો ગળી નાનકડી દિવાસળીની પેટીની અંદર આખું એક પટોળું આવી જાય, એટલું બધું બારીકાઈથી કામ કરવામાં આવતું હતું, બરાબર. તો આ બધું જ ફેમસ, વર્લ્ડમાં ફેમસ એના કારણે થયું હતું. આઈ રિયલી એન્જોયડ વોચિંગ ધ હોલ પ્રોસેસ ઓફ મેકિંગ અ પટોળા. પટોળા બનાવવાની જે કંઈ પણ પ્રોસેસ છે એ પ્રોસેસને, આખી પ્રોસેસને મેં જોઈ, બહુ ધ્યાનથી નિરીક્ષણ કર્યું. ઇટ ઇઝ રિયલી હાર્ડવર્ક. એક પટોળું બનાવવું એ ખરેખર બહુ સખત મહેનતનું કામ છે. આઈ એન્જોયડ માય ટ્રીપ ટુ પાટણ. આ રીતે કાકાની ઘરે ગયા તો એ એન્જોય કર્યું. નાવ આઈ એન્ડ માય લેટર. હવે હું મારો પત્ર પૂર્ણ કરું છું. ડુ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા પેરેન્ટ્સને મારી યાદ આપજે. જુઓ તો આ રીતે ત્રણ પેરેગ્રાફની અંદર કે ચાર પેરેગ્રાફની અંદર સમગ્ર માહિતીને આપણે લખવાની હોય છે, બરાબર. મિત્રો, હું તમને લેટર રાઇટિંગના સ્ટેપ્સ આના પછીના વિડીયોમાં સમજાવીશ, બરાબર. તમને અત્યારે આ લેટર દ્વારા એટલું બતાવું છું કે સૌથી પહેલાં જે વ્યક્તિ પત્ર લખે છે એનું એડ્રેસ આવે, એના પછી ડેટ આવે, ડેટ પછી સંબોધન આવે, સંબોધન પછી લેટરની શરૂઆત થાય, યોગ્ય સંબોધન કરવું પડે, અને એના પછી છેલ્લા અંતે રિગાર્ડ્સ લખ્યા પછી એટલે કે એકબીજાને ફિલિંગ્સની આપલે કર્યા પછી યોર્સ લવિંગલી અજય, તારો પ્રેમાળ અજય. તો આ મિત્રો છે એટલા માટે ડાયરેક્ટલી એણે નામ જ લખી દીધું છે, બરાબર. અને મિત્ર સાથે આપણે લવિંગલી એવું લખી શકીએ, બરાબર. તો કહેવાનો ભાવાર્થ શું છે કે અહીંયા તમારે આ લેટર દ્વારા જુદા જુદા સ્ટેપ્સને ધ્યાનમાં લેવાના છે. પહેલાં શું આવશે? જે જગ્યાએથી પત્ર લખી રહ્યા છે એનું એડ્રેસ, ત્યારબાદ તારીખ. હવે અહીંયા ઘડી 12 જૂન 2013 આપ્યું છે, તો તમે જે દિવસે એટલે કે આજે લખતા હોય તો આજે, અને આવતીકાલે લખતા હોય તો આવતીકાલની તારીખ, અને આવતીકાલે તારીખ લખો તો અત્યારે 2020 ચાલો છો તો 2020ની સાલ લખવાની રહેશે, ઓકે. હવે અહીંયા ડિયર જતીન લખ્યું છે, તમે તમારા મિત્રનું નામ ચોક્કસ લખી શકો છો, તો અહીંયા જતીનની જગ્યાએ તમારે તમારું મિત્રનું નામ લખવાનું રહેશે, બરાબર. ત્યારબાદ
બાકીનો આખો લેટર જે છે એ આઈ અને વી દ્વારા જ લખાયેલો છે, એટલે કે પહેલાં પુરુષ સવર્ણનામ દ્વારા લખાયેલો છે, એટલે એમાં કંઈ ખાસ ચેન્જ નહીં આવે. પરંતુ યોર્સ લવિંગલી લખ્યા પછી તમારે નીચે તમારું નામ લખવાનું રહેશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતે તમારે આ બધું જ કમ્પ્લીટ કરવાનું રહેશે. તમારી નોટબુકની અંદર પાંચમી, છઠ્ઠી અને સાતમી આ ત્રણે ત્રણ એક્ટિવિટી કરવાની રહેશે. અને હવે પછી આ સાથે તમારો આ પાઠ કમ્પ્લીટ થાય છે. પરંતુ આ લેટર રાઇટિંગના સ્ટેપ્સ હું તમને નેક્સ્ટ જે વિડીયો મળશે એની અંદર બતાવીશ. આમ તો લેટર રાઇટિંગના સ્ટેપ્સ તમને આઈડિયા તો આવી જ ગયો છે, પરંતુ એકવાર એને ફોર્મેટ પ્રમાણે કેવી રીતે લખાય એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ. ઓકે, વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.